ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 56મું ભગવાન શ્રી હરિ સરદારનગરમાં બિરાજમાન છે। મહારાજનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું છે। આ તરંગમાં ભગવાન શ્રી હરિ સંતોનો અને સત્સંગનો અદ્ભુત મહિમા કહેવાના છે, એ આપણે શ્રવણ કરીશું। હમણાં છેલ્લા 3 દિવસથી ભગવાન શ્રીહરિના પ્રાગટ્યનો ઉત્સવ આપણા લોયાધામ મંદિરમાં ખૂબ સારી રીતે ઉજવાયો। સંતોને ભક્તોને એટલો અદ્ભુત આનંદ થયો, બધાના હૃદયમાં પણ મહારાજ પ્રગટ થયા હોય એવો અનુભવ થયો। તમે બધા ભક્તોએ પણ ઓનલાઈન ખૂબ સારો લાભ લીધો હશે, તો અત્યારે આપણે આ સાંજની સાગરની કથા એનો પ્રારંભ કરીશું। આજે મંતવ્યો ઘણા આવ્યા છે, પરંતુ છેલ્લા 3-4 દિવસની કથાના મંતવ્ય જુદા જુદા હોવાથી આપણે લીધા નથી, માટે મંતવ્ય તો લખવાનું ચાલુ જ રાખજો। અચૂકથી મંતવ્ય બધા ભક્તો નાની વાત કે મોટી વાત લખજો, એટલી તમને બધા ભક્તોને ભલામણ। એટલા માટે અલગ અલગ દિવસના મંતવ્યો હોવાથી આજે નથી લીધા। સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે, એ ભોજન વિવિધ પ્રકાર કર ભર ભર લાયે થાલ, લાયે ધરે હરિ આગે હે જીમત ભયે કૃપાલ। સંત હરિ જન દર્શ કરત જીમત જીવન પ્રાણ, ભવ બ્રહ્મા કો દુર્લભ મહા પ્રગટ ભયે ભગવાન। ભવ બ્રહ્મા કો દુર્લભ મહા પ્રગટ ભયે ભગવાન। ભાત ભાતના ભોજનો બનાવ્યા હતા, થાળ ભરી ભરીને શ્રીહરિ પાસે તે લાવ્યા, શ્રીહરિની આગળ ધરાવ્યા, ત્યારે કૃપાળુ તેમાંથી લઈને જમ્યા। જીવન પ્રાણ જમતા હતા ત્યારે સંતો અને હરિભક્તો દર્શન કરતા હતા। બ્રહ્મા અને ભવ જેવાને પણ અત્યંત દુર્લભ આવા ભગવાન શ્રીહરિ પ્રગટ બિરાજે છે। 56 પ્રકારના ભોજન અને 36 પ્રકારના વ્યંજન બનાવ્યા હતા, તેમાંથી સંભારીને થોડું થોડું લીધું અને તે બધું શ્રીહરિ જમ્યા, પછી ચળું કર્યું, મુખમાં આંગળી ફેરવીને મુખ ધોયું, જળપાન કરીને મુખવાસ લીધો અને ચાલીને જ્યાં બેઠા હતા ત્યાં આસને આવીને બિરાજમાન થયા। આ સાગર ગ્રંથ એટલો અદ્ભુત ગ્રંથ છે, આપણા નંદ સંતોના મતે પૂજ્ય ગુરુજીએ પણ ઘણીવાર વાત કરી છે,
આ સાગર ગ્રંથ ભગવાન શ્રીહરિની દૈનિક ડાયરી છે. મહારાજ કેવી રીતે જેમ્યા, શું જેમ્યા, ક્યાં બિરાજમાન થયા, કેટલા હરિભક્તો આવ્યા, શું પ્રાર્થના કરી, મહારાજે શું ટકોર કરી, ઉપદેશ આપ્યો, ભલામણ કરી, નાનામાં નાની, ઝીણામાં ઝીણી ભગવાન શ્રીહરિની વાતો આ ગ્રંથમાં સંગ્રહાયેલી છે. ભગવાન શ્રીહરિ કેવી રીતે ભોજન કરે છે? 56 પ્રકારના ભોજન છે. દરેકમાંથી થોડું થોડું મહારાજે લીધું ભક્તોનો પ્રેમ પૂરો કરવાને માટે. ભગવાન જમે છે તેમ છતાં જીવોના કલ્યાણ કરવાને માટે. આગળ પણ ઘણી વાર આપણે સાંભળ્યું છે, જમ્યા પછી જળપાન કર્યું, મુખ ધોયું, કેવી રીતે મુખ ચોખ્ખું કર્યું. આજના યુગમાં જ્યારે લોકોને એઠું કે ચોખ્ખું શું કહેવાય ખબર નથી, ત્યારે ભગવાનના જે ભક્ત છે એણે એટલો વિવેક તો રાખવો જોઈએ કે આપણે જમીને, ભોજન કરીને ચોખ્ખું મુખ કરીએ, એઠું મોઢું ન હોવું જોઈએ, આપણા હાથ હેઠા ન હોવા જોઈએ. હાથ અને મોઢું એ ચોખ્ખું પવિત્ર કર્યા પછી જ આપણે ભગવાન કે સંતનો સ્પર્શ કરવાને યોગ્ય બનીએ છીએ. આજની દુનિયામાં માણસ એટલો બધો બિઝી થતો જાય છે, જમવાનો ટાઈમ એની પાસે નથી, ત્યાં મોઢું ધોવાનો ટાઈમ ક્યાંથી આવે? કેટલા હરિભક્તોને મેં જોઈએ, પધરામણીમાં ગયા હોઈએ, પ્રસાદી આપી હોય, પ્રસાદી ખાતા જાય, સંતોના પગે અડતા જાય, પોતે તો હાથ હેઠો કરે, સંતોના પગ પણ હેઠા કરે, અરે ઠાકોરજીને પણ પગે અડતા જાય, ત્યારે આપણને દુઃખ થાય કે પવિત્રતા અને પ્રેમ આ બે વસ્તુ હોય ત્યાં જ પરમાત્મા પ્રગટ થાય છે. અપવિત્ર પ્રેમ ભગવાનને ગમતો નથી, શુષ્ક પવિત્રતા પણ ભગવાનને ગમતી નથી. પવિત્ર થયા પછી પ્રેમથી ભગવાનની નાની એવી સેવા કરવામાં આવે ને તો પણ મહારાજને અતિશય ગમે છે, ગમે છે ને ગમે છે. પ્રેમાનંદ સ્વામી જેવું હૃદય જોઈએ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવી પવિત્રતા જોઈએ. આવી પવિત્રતા અને આવી પ્રેમ વૃત્તિ જ્યારે જાગે ને ત્યારે સામે ચાલીને મહારાજ આપણી સેવાને સ્વીકારે છે. મહારાજ આવી રીતે ભોજન કરે છે અને બધા સંતોને જમવા બેસાડ્યા ત્યારે શ્રીહરિ પીરસવા આવ્યા. શ્રીહરિ જ્યારે ઉત્સાહથી સંતોને પીરસતા હોય તે સમયની શોભા વર્ણવી શકાતી નથી. સંતોને જમાડવામાં મહારાજને અતિશય ઉત્સાહ હતો. વડતાલમાં આજે પણ સંતોની ધર્મશાળા છે, જ્યાં 500 સંતોની પંક્તિ થતી, એ પંક્તિમાં ભગવાન શ્રીહરિ કેટલી વાર પીરસવા નીકળતા. આજે જો એ પંક્તિમાં આપણે જઈએ ત્યાં આપણે ખાલી 5 પ્રદક્ષિણા કરીએ ને તો પણ આપણને ખબર પડે કે ભગવાન શ્રીહરિને સંતો ઉપર કેટલો પ્રેમ હશે. એક વાર નહીં, બે વાર નહીં, શ્રીજી મહારાજ સંતોને પીરસવા નીકળે ત્યારે 5 વાર પંક્તિમાં પીરસતા. ફરે 5 વાર પંગત મારે, કીર્તનમાં લખ્યું ને, 5 વાર પંક્તિમાં પીરસવા નીકળતા. અતિ અદ્ભુત હવે એક વાત આવે છે, સંતોની પંક્તિમાં મહારાજને પીરસવાનો અત્યંત ઉત્સાહ હતો. સહુને માટે કાષ્ઠના પાત્ર બનાવેલા હતા, સંતો તેમાં જમતા, જે જમવાનું અન્ન હોય તેને સંતો મેળવીને જમતા. ભોજન ઉપર પાણીથી પ્રોક્ષણ કરીને સહુ સંતો આનંદથી જમતા, કોળીએ કોળીએ શ્રીહરિને સંભાળતા અને બીજો બધો બકવાદ વિસારી દીધો હતો. મહારાજની જમવાની રીત અને હવે સંતોની જમવાની રીત. સંતો માટે મહારાજની આજ્ઞા છે, કાષ્ઠનું પાત્ર હોય એ લાકડાના પાત્રમાં સંતો જમતા. જેના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય છે એ સાધુ જ કોઈક જીવનું કલ્યાણ કરી શકે. જગતના પદાર્થમાં આસક્ત જીવ ક્યારેય બીજાની આસક્તિને તોડી ન શકે.
જે પોતે બંધાયેલો છે એ બીજાના બંધનને ખોલી ન શકે, જે પોતે કામ ક્રોધ લોભની આગમાં સળગે છે એ બીજાની આગ બુઝાવી ન શકે, એટલા માટે શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ સમા સંતો પરમહંસો આપણને ભેટ આપ્યા. ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસની જીવનગાથાઓ અત્યારે પ્રગટ થઈ રહી છે. સારા સારા તમામ સંતો એના ઉપર ખૂબ ઊંડાણથી સંશોધન કરી રહ્યા છે. એક એક સાધુના જીવન ભગવાન જેવા ઐશ્વર્યશાળી હતા. એક એક સાધુના એમ કહી શકાય કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એમની સાથે સાધુઓ પણ એવા સર્વોપરી હતા. કોને યાદ કરીએ, કેવા સાધુને આપણે યાદ કરીએ? ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, એમની વાતો તો વારંવાર સાંભળીએ છીએ. અદ્ભુતાનંદ સ્વામીની વાતો આપણે વારંવાર સાંભળી છે. પણ જે એ સિવાયના એક એક સંતો હતા, એ સાધુના પણ ત્યાગ અને વૈરાગ્ય એવા હતા કે એના દર્શન કરીને જીવોનું કલ્યાણ થતું. આપણા ગુરુજી આફ્રિકામાં ઝામ્બિયા હતા, ત્યાં પ્રફુલ્લભાઈ સોની એમના ઘરે ઉતારો હતો. એમના ઘરમાં મંદિર છે, ઉતારો પણ સંતોનો ત્યાં, મંદિર પણ ત્યાં જ, સભા પણ ત્યાં જ થાય. પ્રફુલ્લભાઈના સ્નેહી સંબંધી મિત્રો બધા દર્શન કરવા આવે. એમાં એક સારા સત્સંગી અત્યારે ટેમ્પા ફ્લોરિડામાં છે, એ ત્યાં હતા. એમની સાથે એમના મિત્ર પણ આવેલા. અને એ આજે પણ હરિભક્ત વાત કરે કે ગુરુજીના દર્શન કરવા અમે ગયા, એ પહેલો દિવસ હતો. નીચે આસન ઉપર જમીન ઉપર બેઠા હતા અને સામે એક લાકડાનું પાત્ર હતું, જમતા હતા. આ હરિભક્ત વાત કરે કે મારા મિત્રને અને મને એટલો ગુણ આવ્યો, એટલો બધો ગુણ આવ્યો કે વિદેશમાં સંતો આવે છે પણ વિદેશના ભોગ ભોગવાને માટે નહીં, વિદેશના ભોગમાં ભટકતા જીવોને એ ભોગમાંથી છોડાવવા માટે આવે છે. એટલો બધો ગુણ આવ્યો, એટલો બધો ગુણ આવ્યો. એમના મોઢે આ વાત 2-3-4 વાર મેં વાત સાંભળી છે. ભગવાન શ્રીહરિના સંતો કેવા હોય. એ સંતો એક જ પાત્ર માલે છે, સર્વે ભેળું કરીને જમે છે, ત્રણ અંજલિ નાખે છે નીર, એવા નિસ્વાદિ ગુણ ગંભીર. એક જ પાત્રમાં સંતો બધી વસ્તુ સાથે લે, બધું ભેળું કરે, એમાં પાછું જળ નાખે, થોડું પાણી નાખે, પાણીનો છંટકાવ કરે અને પછી સંતો જમે. એક એક કોળીએ મહારાજની મૂર્તિને સંભાળતા હોય, બીજી વાતો ચિત્તો ન ચાલતી હોય. આ સંતોની રીત તો છે, પણ સાથે સાથે ભગવાનના ભક્ત જેણે ભગવાનને રાજી કરવા હોય ને એની પણ આ જ રીત છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ ભલામણ કરી, સ્વામી વડોદરાના ભક્તો તમને ખૂબ યાદ કરે છે, તમે વડોદરા પધારો, તમારા દર્શનથી કેટલા જીવોને બળ મળશે, મોક્ષના માર્ગે આગળ ચાલી શકશે, માટે દયા કરો. ભલે મોટું શહેર છે પણ અમારી આજ્ઞા છે, તમે આવો. શ્રીજી મહારાજની આજ્ઞા હતી કે ગોપાળાનંદ સ્વામીને અમારી જગ્યાએ માનજો, એટલે નિષ્કુળાનંદ સ્વામીએ હાથ જોડ્યા, સ્વામી તમે મા બાપ સમાન છો, હું ના ન પાડી શકું, મારી એક નાની વિનંતી છે, વડોદરા મોટું શહેર, હું આવું, પણ મારી વિનંતી એટલી કે ત્યાં કોઈ સારી મીઠાઈની પકવાનની રસોઈ લેવામાં ન આવે એ શરતે હું આવું. સ્વામી મોટું શહેર છે, સુખી હરિભક્તો હોય, રોજ મેવા મીઠાઈ લાવે, રોજ પકવાન આવે, અને સ્વામી અમારો ત્યાગ અને વૈરાગ્ય કચડાઈ જાય, સ્વામી આ તો ખોટનો ધંધો છે. નિષ્કુળાનંદ સ્વામી આ શરત કરી. સ્વામી ગયા, હરિભક્તોને દર્શનથી ખૂબ ભાવ થયો. થોડા દિવસ તો વાંધો ન આવ્યો,
પણ નાના સંતોને હરિભક્તોએ બરાબર તૈયાર કર્યા, કોઈને જાણ ન થવા દીધી અને ખાનગીમાં દૂધપાકની રસોઈ નક્કી કરી દીધી. દૂધ આવી ગયું, દૂધપાક બનવાનું શરૂ થઈ ગયું. મોટા મોટા સદગુરુ સંતો તો હરિભક્તો સાથે બેઠા હોય અને રસોડામાં શું ચાલે છે એમને ખ્યાલ હોય નહીં. પણ નિષ્કુળાનંદ સ્વામીને ગંધ આવી. સ્વામીએ તપાસ કરી, આજે તો દૂધપાકની રસોઈ સ્વામી ઝોળી લઈને તૈયાર થયા. ગોપાળાનંદ સ્વામીને દંડવત કરવા જાય, સ્વામી કે સાધુ કેમ શું થયું? અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે, સ્વામી મેં તમને વિનંતી કરી હતી ને પ્રાર્થના કરી હતી કે કોઈ મીઠાઈની કોઈ પકવાનની રસોઈ ન થાય તો અમે આવીએ, અને જો એ રસોઈ થશે તો અમને જવાની આજ્ઞા આપજો. માટે સ્વામી બસ હવે અમારે જવાનો સમય થઈ ગયો, પણ ક્યાં મીઠાઈની રસોઈ આવી છે? સ્વામી રસોડામાં તપાસ કરો. ગોપાળાનંદ સ્વામી રસોડામાં ગયા અને જોયું, દૂધપાકના તપેલા ચડાવ્યા હતા. એ દૂધપાક નવેડામાં ટોયલેટ બાથરૂમ જ્યાં આવ્યો ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ઝોળી નીચે મૂકી. ભગવાન સ્વામિનારાયણના સાધુઓના ત્યાગ અને વૈરાગ્ય તમે જુઓ. હતા એમ નહીં, આજે પણ સત્સંગમાં એવા સંતો છે જેના ત્યાગ અને વૈરાગ્ય જીવ પ્રાણી માત્ર માટે આદર્શરૂપ બન્યા છે. આ સંપ્રદાય સનાથ છે, આ સંપ્રદાય પ્રગટ છે, આ સંપ્રદાય જીવંત છે. કલ્યાણનો માર્ગ અહીં ચાલુ છે. હજી અક્ષરધામના મુક્તોની ઝાંખી કરાવે એવા સંતો ભક્તો સ્ત્રી ભક્તો આ પૃથ્વી ઉપર છે. આ અમેરિકામાં એવા હરિભક્તો છે જે ક્યારેય બેડ ઉપર નથી સૂતા. અમેરિકામાં એવા હરિભક્તો છે પોતાના ઘરમાં ટીવી નથી રાખતા. આ અમેરિકામાં એવા હરિભક્તો છે ગ્રહસ્થાશ્રમમાં ત્યાગાશ્રમ જેવું જીવન જીવે છે. આ અમેરિકામાં પરણેલા પતિ પત્ની એવા છે કે જે હવે ત્યાગીની જેમ બ્રહ્મચર્ય વ્રત રાખીને જીવન જીવે છે. આનાથી બીજી કઈ મોટી પ્રગટની વાત હોઈ શકે? એના મૂળમાં છે આપણી પાસે એવા પ્રગટ સદગુરુ છે, આપણી પાસે એવા સદગુરુનો પ્રગટ ધર્મ છે, એવા સદગુરુનો પ્રગટ ત્યાગ છે. સળગતો દીવો બીજા દીવાને સળગાવી શકે, થરેલો દીવો કોઈને સળગાવી ન શકે, એમ જેના જીવનમાં ત્યાગ છે, જેના જીવનમાં વૈરાગ્ય છે, એ જ બીજાને ત્યાગ કે વૈરાગ્યના પાઠ શીખવાડી શકે. અદ્ભુત સંતોની રીત છે. ભગવાનની રીત જમવાની આપણે જાણવી જ જોઈએ, એમાં આપણને ભાવ થાય જ. પરંતુ ભક્ત તરીકે સંત તરીકે સાધુને ભક્તની જમવાની રીત કેવી હોય એ પણ આપણે શીખવું જોઈએ. આવી રીતે મહારાજ જમતા અને સંતોને આવી રીતે જમાડતા. સંતો કાષ્ઠના પાત્રમાં લેતા. શ્રીજી મહારાજ ધામમાં ગયા. સદગુરુ ગુણાત્યાનંદ સ્વામી એમની કથા વાર્તાથી સ્વામીના બ્રહ્મનાદથી આ સત્સંગ એવો ફાલ્યો ને ફૂલ્યો. રઘુવીરજી મહારાજને તો અતિશય ભાવ હતો. 4 મહિના સુધી સ્વામીની સન્નિધિમાં જૂનાગઢમાં આવી રઘુવીરજી મહારાજ એક હરિભક્ત તરીકે કથા વાર્તા શ્રવણ કરે એ અરસામાં અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદના એમને પણ એમ થયું કે ગુણાત્યાનંદ સ્વામી આવા સમર્થ સંત છે તો મારે પણ સ્વામીને બોલાવવા છે, કથા વાર્તા સાંભળવી છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ એમની છેલ્લી અવસ્થા હતી. પત્ર લખીને મોકલ્યો છે, સ્વામીને વિનંતી કરી છે, સ્વામી મારું શરીર વૃદ્ધ છે, અવસ્થા થઈ છે, બીમારી ઘણી છે, હું આવી શકતો નથી, માટે કૃપા કરીને આપ પધારો. અને મહારાજના મહિમાની વાતો બળની વાતો કરી અમને સુખ આપો. સંત મંડળ સાથે હરિભક્તોને સાથે લઈ દયાળુ ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ સુધી આવે. 15 દિવસ સુધી એવી કથા વાર્તા કરી મહારાજશ્રી એટલા રાજી થયા, એટલા રાજી થયા. વૃદ્ધ હતા, બીમાર હતા, છતાં એક દિવસ પોતે રસોઈ આપી. અયોધ્યા પ્રસાદજી મહારાજે જાતે રસોઈ આપી, સાંભળજો હા, જાતે રસોઈ આપી. પોતે પીરસવા આવ્યા સંતોની પંગતમાં. ગુણાત્યાનંદ સ્વામી વગેરે બધા સંતો જમે છે. રઘુવીરજી મહારાજે ખૂબ આગ્રહ કર્યો કે સ્વામી આજે મારી રસોઈ છે, હું પીરસવા આવ્યો છું, મારી ભાવના છે.
તમારા માટે આ ચાંદીની થાળી લાવ્યો છું, આમાં જમો. ગુણાત્યાનંદ સ્વામી મૂંઝાયા કે એક તો આચાર્ય છે, એમાં બ્રાહ્મણ છે, એમાં વૃદ્ધ છે, ભગવાનના દીકરા છે, ભગવાનના સ્થાને છે, ના પણ કેમ પાડવી. બોલતા બોલતા અયોધ્યા પ્રસાદજી મહારાજ એટલા ભાવવિભોર થઈ ગયા કે સ્વામી, આજે હું તમારું કંઈ સાંભળવાનું નથી. તમે દયા કરી જૂનાગઢથી અહીંયા સુધી આવ્યા, મારી આટલી વિનંતી સ્વીકારો. આજે તમને ખૂબ જમાડવા છે, ખૂબ પ્રેમથી જમાડવા છે. ગુણાત્યાનંદ સ્વામી એક બે વાર બોલ્યા કે મહારાજની આજ્ઞા. અરે મહારાજની આજ્ઞા છે, પણ મહારાજે અમને પણ કહ્યું છે કે સંતોને ખૂબ પ્રેમથી સાચવજો. ગુણાત્યાનંદ સ્વામીએ થાળી લીધી, જમીન ઉપર મૂકી, એમાં પાછું લાકડાનું પાત્ર મૂક્યું અને મહારાજશ્રીને કીધું, મહારાજશ્રી તમારી ઈચ્છા હતી એટલે આ થાળી નીચે રાખી છે, અને મહારાજની આજ્ઞા છે એટલે આ પાત્ર છે, હવે પીરસો પાત્રમાં, અમે પાત્રમાં જમીશું. આ કાષ્ઠના પાત્રની વાત આવીને એટલા માટે વાત કરું છું, કેવા ત્યાગ અને વૈરાગ્ય સંતોના હશે. વૈરાગ્ય છે એને શાસ્ત્રોમાં સિંહની ઉપમા આપવામાં આવી. બધા સદગુણો કેવા કેવા છે ઉપમા અલંકાર દ્વારા સમજાવ્યું છે, વૈરાગ્ય સિંહ છે. રાજા ભર્તૃહરિ રાજા હતા. હમણાં થોડા દિવસ પહેલા આપણે ગુરુજીની કથામાં શ્રવણ કર્યું હતું, પિંગલામાં આસક્ત હતા. પિંગલા ઘોડાને સાચવનાર અશ્વપાલમાં આસક્ત હતો, અશ્વપાલ કોઈ વેશ્યામાં આસક્ત. અને રાજા ભર્તૃહરિને જ્યારે ખબર પડી, હું જેને ચાહું છું એ બીજાને ચાહે છે, એ ત્રીજાને ચાહે છે, યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા સાપ્યન્ય મિચ્છતિ જનમ. આમ જ્યારે ભર્તૃહરિને ખબર પડી અને વૈરાગ્ય થયો, એવો વૈરાગ્ય થયો, એવો વૈરાગ્ય, પછી તો સાધુ થયા. વૈરાગ્ય સતક નામનો ગ્રંથ લખ્યો અને એમણે લખ્યું, જ્યાં સુધી જીવના હૃદયમાં વૈરાગ્ય નથી પ્રગટ થતો ત્યાં સુધી એ પરમાત્માના માર્ગે નિર્ભય થઈને ચાલી નથી શકતો. આ જગતના મોટામાં મોટા બે બંધન છે, મોટામાં મોટા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીના મતે છેલ્લામાં છેલ્લું બંધન જે કપાય છે એ છે અહંકાર, દેહાભિમાન, અહંભાવ. સ્વામીના મતે અક્ષરધામના દરવાજા સુધી આ પાછળને પાછળ છે. અને અહંકાર જો કપાય તો જ અક્ષરધામની અંદર એન્ટ્રી મળે. અહંકાર નથી કપાતો તો અક્ષરધામમાં પ્રવેશ છે જ નહીં. ગુરુજી હમણાં સરસ વાત કરી હતી, દેહાભિમાન એ બધા દોષનું મૂળ છે. એક પણ દોષ આપણામાં દેખાતો નથી. ભક્તિ છે, પ્રેમ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ત્યાગ છે, વૈરાગ્ય છે, બધું જ છે. પણ ઊંડો ઊંડો જો અહંકાર પડ્યો છે ને, તો એકલો અહંકાર બધા દોષને જન્મ આપી શકે છે. દેહાભિમાન દુર્ગુણ માત્રને જન્મ આપનારો છે, એની સામે દાસપણું, નિર્માનીપણું બધા સદગુણોને આવકારનારું છે. ભલે કોઈ એનો સદગુણ નથી, થોડો લોભી છે, લંપટ છે, વિષયી છે, વિષયાસક્ત છે, વ્યસની છે, પણ નિર્માની છે, દાસપણું એનામાં છે. તો આ સત્સંગના એવા હજારો દાખલા છે કે દાસત્વ ભાવ જીવને બધા સદગુણો ભેટમાં આપી શકે છે, બધા સદગુણો. એક અહંકાર અને બીજી આસક્તિ, દોષ માત્રનું મૂળ આ બે છે, ઝઘડા માત્રનું મૂળ આ બે છે, અશાંતિ માત્રનું મૂળ આ બે છે. અને એને કાપવા માટે ભગવાન શ્રીહરિએ આ સમાજમાં મોટામાં મોટું કામ કર્યું. એવા ડોક્ટરો કે જ્યાંની સર્જરી કરી શકે, એ કયા ડોક્ટરો? સાધુ. કયા ડોક્ટરો? સંતો, જે પોતે નિર્માની રહે. અહંકાર શૂન્ય થઈ જાય અને સાથે સાથે આસક્તિ રહિત થઈને જગતમાં જ્યારે જીવંત ઉદાહરણ બનીને લોકોને ઉપદેશ આપે ને, ત્યારે એવા સાધુના સંગે કરીને કેટલા ગ્રહસ્થાશ્રમી ભક્તો પણ એવા બની શકે. અદ્ભુત મહારાજ વાત કરે છે, જુઓ સાંભળો. કોઈ સંત સહુના પહેલા જમતા નહીં, કોઈ સંત સહુના પહેલા જમતા નહીં, એક સરખી રીત સૌને ગમતી. જમવા બેસે ને
તો એક સાથે જમે. હાથ ધોવા, પાત્ર સાફ કરવા, જમીને ઉઠવું વગેરે એક સરખી રીતે એક સરખી સાથે જ કરતા. જે અત્યારે આખી દુનિયામાં ઉત્તમ ઉદાહરણ તરીકે યુનિટી ગણાય છે ને, એનું બેસ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય ને તો ભગવાન સ્વામિનારાયણના સાધુઓ. એક સરખો ડ્રેસ, પહેલા તો યુનિફોર્મ, તમે જોયું, સાંભળો, આમાં જ આવે છે. આ બધી રીત એક મના થઈને બાંધી હતી, તેને કોઈ લોપતું નહીં, તેથી એકબીજાના મન જુદા પડતા નહીં, સહુ પરસ્પર પ્રસન્ન મનથી વર્તન કરતા, એકબીજા કોઈ મન જુદા પડે એવી વાત પણ કરતા નહીં, સહુ દિલમાં એકબીજાનું હિત વિચારતા, એકને સુખે બધા સુખિયા અને એકને દુઃખે બધા દુખિયા એમ વર્તન રાખતા. યુનિટી માટેના ઉત્તમ સૂત્રો ભગવાન શ્રીહરિના મુખે પ્રગટ થયા છે, સદગુરુ આધારાનંદ સ્વામીની કલમે નોંધાયા છે. સૌથી પહેલા જમવાની વાત આવી. એક સાથે જમતા, એક પંક્તિમાં બેસીને જમતા, એક રીતે જમતા, એક સાથે જમીને બધા ઊભા થતા, એક સરખી રીતે પત્તર ધોતા. અત્યારે સંતોની શિબિરો થાય ને, 200 સંતો હોય, 300 સંતો હોય, 400 સંતો હોય, અને જેણે દર્શન કર્યા હોય ને ભાગ્યશાળી આત્માને ખબર પડે કે આજે 200 વર્ષ વીતી ગયા છે, છતાં ભગવાન સ્વામિનારાયણની પરંપરા, ભગવાન શ્રીહરિના સિદ્ધાંતો જે અકબંધ છે ને, લૂણો નથી લાગ્યો. આવી રીતના જ્યારે દર્શન કરીએ છીએ ને, સાધુની આવી એક સરખી સાધનાના દર્શન કરીએ છીએ ને, ત્યારે આપણને એમ થાય કે શ્રીજી મહારાજ જે પ્રવર્તાવીને ગયા છે, હજી સત્સંગમાં પ્રગટ છે, એટલા માટે કલ્યાણનો માર્ગ પ્રગટ છે, એટલા માટે મુક્તિનો માર્ગ પણ પ્રગટ છે. કેવી અદ્ભુત રીત સંતોની! સાધુને જમતા જોઈ કેટલા જીવોને ગુણ આવ્યો છે, કેટલા અનંત જીવોના કલ્યાણ થયા છે, દાખલાઓ છે. આપણા ગુરુજીનું સૂત્ર છે કે પારિવારિક એકતા માટે એકવાર સાથે બેસીને ભોજન કરો અને એકવાર સાથે બેસીને ભજન કરો. આ સત્ય ઘટના છે. અમે હમણાં નોર્થ કેરોલિનામાં કંડારીવાળા ભૂપેન્દ્ર ભગતના ઘરે ગયા. એમને કેલેન્ડરો આપેલા, એમણે કેલેન્ડરો એમના મિત્રો એમની સોસાયટીમાં આસપાસ રહેતા બધાને આપ્યા, જેમાં ઇન્ડિયનો હતા, એક અમેરિકનને આપ્યો. આ વખતનું આપણું આખું કેલેન્ડર અંગ્રેજીમાં છે, એમાં નીચે ગુરુજીનું સૂત્ર જે આપણે મૂક્યું છે, પ્રેઇંગ એન્ડ ઇટિંગ ટુગેધર વન્સ અ ડે કીપ્સ ધ ફેમિલી બોન્ડેડ. પરિવારમાં એકતા જાળવવા માટે આ બે મહામંત્ર છે, એકવાર સાથે બેસીને ભોજન કરો અને એકવાર સાથે બેસીને ભજન કરો. આ બેમાં જેટલો ડિસ્ટર્બન્સ આવશે, એટલા તમારા સંપમાં, એટલી તમારી આત્મીયતામાં ડિસ્ટર્બન્સ આવવાનું આવવાનું ને આવવાનું જ, કોઈ રોકી નથી શકવાનું. એ અમેરિકન ધોળિયો માણસ, એને ભૂપેન્દ્રભાઈને જે વાત કરી, ભૂપેન્દ્રભાઈ મને કરી, આ સૂત્ર વાંચીને એટલો બધો હેપ્પી થયો, એટલો બધો હેપ્પી થયો. એને એમ કહ્યું, બાઇબલ, અવર ચર્ચ, અવર ઓલ પ્રીસ્ટ ટીચિસ ધ સેમ થિંગ. ચર્ચ હોય, મંદિર હોય, બાઇબલ હોય, કુરાન હોય, વચનામૃત હોય, વેદ હોય, ઉપનિષદ હોય, અંતે બધાનો એક જ મંત્ર છે, સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહ વીર્યમ કરવા વહે. જ્યારે માણસ પોતાનું જ વિચારે, બીજાનું નથી વિચારતો, એ સ્વાર્થી રીત માણસ માણસના મનને જુદા કરે છે. પણ માણસ જ્યારે સામેવાળાનું વિચારતો થાય, વેદોના મંત્રો તો જુઓ, સંગત છધ્વમ, સંવદધ્વમ, સંવો મનાંસી જાનતામ, ચાલવાનું સાથે, વિચારવાનું સાથે, ત્યાં સુધીની વૈદિક એકતા હતી, ત્યાં સુધીની એકતા વેદોમાં વર્ણવી છે. અને મનથી થનારી એકતા એ જ લાંબી ચાલે છે. ખાલી ભેગા બેસવું, અમેરિકાનું ફેમસ હેનરી ફોર્ડનું સૂત્ર, બહુ સરસ એણે લખ્યું છે કે ભેગા થવું એ શરૂઆત છે. ગુજરાતીમાં બોલું છું ને, અંગ્રેજી શબ્દો મને એક્ઝેક્ટ યાદ નથી. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું
એ સફળતા છે, પણ ભેગા કામ કરવું એ સંપની પ્રગતિ છે. સાચો સંપ કયો છે? ભેગા થઈને આપણે કામ કરી શકીએ, એકાબીજાના ઘર્ષણ થાય તો સ્વભાવને સહન કરી શકીએ. કેટલી અદ્ભુત આ અંગ્રેજીના માણસે વાત સમજાવી. ભેગા થવું આપણા સંતોએ શાસ્ત્રોમાં ગરાસિયાનો સંપ કીધો. ગરાસિયાને સાત પેઢીના વેર ચાલતા હોય, પણ પાછો કંઈક પ્રસંગ હોય ને તો ભેગા થાય, એકાબીજા ભેટે, એકાબીજા રડે, એટલી મીઠી મીઠી વાતો કરે, પણ એના પેટમાં એવું પાપ હોય, એવું પાપ હોય. ભેગા થવું એ શરૂઆત છે, સારી વાત છે, એ સંપ નથી. ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે કહે, વ્યવહારેણ સાધુ, કોઈ સાચો સાધુ છે કે નથી એની પરીક્ષા વ્યવહાર કરે ત્યારે થાય. સંપની આ બધી પરિભાષાઓ છે. ભગવાન સ્વામિનારાયણે સાધુમાં કેવો સંપ નાખ્યો છે. આજે દુનિયાભરના માણસો કહેતા હોય છે, તમે પણ મંદિરમાં ક્યારેક સાંભળ્યું હશે કોઈના મુખે, એક માના સગ્ગા બે દીકરા સાથે નથી રહી શકતા, અને આ અલગ અલગ જેનું લોહી છે, અલગ અલગ જેને સ્વભાવ પ્રકૃતિ કુળ પરંપરા બધું છે, તેમ છતાં ભગવાન સ્વામિનારાયણનો ચમત્કાર ગણો, જાદુ ગણો, પરચો ગણો, જુઓ તો ખરા, આટલા બધા સાધુઓ એક સાથે રહી શકે છે, એક પંગતમાં જમી શકે છે, એક સાથે કામ કરી શકે છે, આ ભગવાન સ્વામિનારાયણની અને ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સદગુરુ સંતોની એક અદ્ભુત રીત છે. એના વિના શક્ય નથી. આજે ઘર ઘર સળગે છે, તમે જુઓ જ છો ને. ભાઈ ભાઈના સંપ ક્યાં, પતિ પત્નીના સંપ નથી રહ્યા, આવે રહ્યા છે. કેવા કેવા કલહો સાંભળીએ છીએ ત્યારે એમ થાય, આ રીત સાંભળવાની છે, સાથે સાથે જીવનમાં અપનાવવાની છે. કેવી વાત આવી સરસ, જોયું આવી રીતે સંતો જમતા, કોઈ આ રીતને તોડતા નહીં, પરસ્પર પ્રસન્ન મનથી વર્તતા, એકબીજાના મન જુદા પડે એવી વાત જ કરતા નહીં. બહુ સાચી વાત છે. જેના અન્ન એક, એના મન પણ એક, સાથે બેસીને ભોજન કરે, એ સાથે બેસીને કામ પણ કરી શકે. આ બગડ્યું બધું ક્યારથી? પતિ પતિના ટાઈમે, દીકરો દીકરાના ટાઈમે, દીકરી દીકરાના ટાઈમે જમતા થયા ને, જુદા જુદા જમતા થયા ને ત્યારથી. હમણાં કંડારીમાં સંતોની મીટિંગ હતી, અમે સંતો ગયા ત્યારે, બધા સંતો હતા. ગુરુજીએ બહુ સરસ વાત કરી સંતોની મીટિંગમાં, કે સંતો પ્રવૃત્તિ આપણી વધે છે, જાણીએ છીએ, બધું જ છે, પણ તેમ છતાં એટલું તો બધી સંસ્થામાં રાખો કે એકવાર આપણી દરેક સંસ્થામાં સંતો સાથે બેસીને જમી શકે. ગુરુજીની ટકોર હતી. જેમ તમારે જુદું જુદું થવા મળ્યું, અમારે જુદું જુદું થવા મળ્યું, કારણ કે એટલા બધા બીજી થવા મળ્યા, એટલા બધા વ્યસ્ત થવા મળ્યા, ન જમી શકીએ. પ્રવૃત્તિ વધે એનો વાંધો નથી, પણ પ્રવૃત્તિમાં વિક્ષેપ જો વધવા મળે ને તો પ્રોબ્લેમ છે. એક કિલો શાક એમાં એક ચમચી મીઠું વાંધો નથી, પણ શાક જો બે કિલો થાય પછી એક ચમચી મીઠું ન ચાલે, તો બે ચમચી મીઠું નાખવું પડે. આપણા ભોગ, આપણા સાધનો, આપણી પ્રવૃત્તિ બધું વધે છે, એની સામે આપણું અધ્યાત્મ જો નથી વધતું, એની સામે આપણી સમજણ જો નથી વધતી, એની સામે આપણી સાધુતા નથી વધતી, એની સાથે આપણો સંપ નથી વધતો, તો અંતે એ પ્રવૃત્તિ હશે, એ સાધનો હશે, એ સુવિધા હશે, એ ભોગ હશે, એ ઉપકરણો હશે, અંતે પરિણામ વિનાશ રૂપી જ લાવશે. અદ્ભુત વાત છે. કોઈના મન જુદા પડે એવી વાત પણ કરતા નહીં, વાણી એક સરખી, જોયું ભોજન એક સાથે, જેના અન્ન એક સરખા એના મન પણ એક સરખા. આપણા ઉપનિષદોએ કહ્યું, આ તો વૈદિક રીતે અને સાયન્ટિફિક રીતે પુરવાર થયેલું છે, અન્ન છે એ જ મનને જન્મ આપનાર છે. માણસ જે અન્ન જમે છે એ અન્નના ત્રણ ભાગ થાય છે, ઉપનિષદો કહે છે. સ્થૂળ ભાગ મળ રૂપે નીકળી જાય છે, મધ્યમ ભાગ છે, શરીરમાં સાત પ્રકારની ધાતુ બને છે અલગ અલગ, અને એ જ અન્નનો સૂક્ષ્મ ભાગ. આના ઉપર એટલું બધું બોલી શકાય, એટલું બધું બોલી શકાય. સૂક્ષ્મ ભાગ એટલે કેવો સાંભળજો, સૂક્ષ્મ ભાગ એટલે કેવો, રસોઈ કરનાર વ્યક્તિ રસોઈ કરે છે, એના મનમાં જે વિચાર ચાલે છે રસોઈ બનાવતા બનાવતા,
એ વિચારો એ રસોઈમાં ટ્રાન્સફર થાય છે, એ વિચારો એ રસોઈ દ્વારા જે જમે છે ત્યાં સુધી પહોંચે છે. આટલી હદ સુધીનું સૂક્ષ્મ સાયન્સ અત્યારે પુરવાર થઈ ચૂક્યું છે. જેલની અંદર આવા દાખલાઓ બન્યા છે, સારા ડાયા બુદ્ધિશાળી માણસો વૈજ્ઞાનિક માણસોએ પુરવાર કર્યા છે. આપણા શાસ્ત્રોમાં તો લખ્યું જ છે, દુર્યોધનના હાથની રસોઈ જેમાં પિતામહ ભીષ્મ અને પવિત્ર તમ ગણાતા એવા પિતામહ ભીષ્મ જે યુદ્ધ માટે ક્યારેય સંમત ન થાય અને કદાચ સંમત થાય તો કૌરવના પક્ષે તો રહી જ ન શકે, એ પિતામહ ભીષ્મને પેલા દુર્યોધને જાતે રસોઈ બનાવી છે, દુર્યોધને જાતે પીરસીને જમાડ્યા છે પ્રેમથી, અને દાદાને પૂછ્યું, દાદા યુદ્ધ તો નક્કી છે તો અમારા પક્ષે રહીને લડશો ને તમે? પિતામાં ભીષ્મથી હા પડાઈ ગઈ, હૃદયમાં નહોતું પણ એનું ખાધું ને, એના હાથનું જેમાને, એના વિચારો આવ્યા ને, એટલી દુષ્ટતા એની બુદ્ધિમાં સવાર થઈ. ઉમરેઠમાં નિત્યાનંદ સ્વામી હતા, શાસ્ત્રાર્થ ચાલે સ્વામી જીતી ન શકે, નિત્યાનંદ સ્વામી જેવા બૃહસ્પતિ કરતા પણ જેની બુદ્ધિ વિશેષ છે આવા સંત શાસ્ત્રાર્થમાં વિજયી ન બન્યા. સ્વામીને મૂંઝવણ થઈ કે કદાચ મહારાજનો અપયશ થશે આ તો, એટલે સ્વામી મૂંઝાયા. ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી, ત્યારે ગોપાળાનંદ સ્વામી તો યોગી હતા, મહાન સિદ્ધ હતા. સ્વામીએ ટકોર કરી કે સ્વામી, તમે ભિક્ષાનું અન્ન જેના ઘરેથી લાવો છો એ વ્યક્તિ અપવિત્ર છે, એ અપવિત્ર વ્યક્તિના ઘરેથી અનાજ આવે છે, એના કારણે એ અપવિત્રતા તમે છોડી દો, બીજા ઘરનું અન્ન ચાલુ કરો, ભિક્ષા બીજા ઘરેથી લાવો, મહારાજ સાથે ભળશે. કેવા શું માગું છું, અન્ન જે ભોજન કરીએ છીએ એટલા માટે આપણા શાસ્ત્રમાં લખ્યું, એ અન્ન સાફ સૂફ કરી પવિત્ર હોવું જોઈએ. પહેલી વસ્તુ, એ જેનાથી ખરીદ્યું છે, પૈસા લાવ્યા છીએ, એ પૈસા ન્યાયથી મેળવેલા હોવા જોઈએ. ભુજની સત્ય ઘટના, સગો ભાઈ આફ્રિકાથી કમાઈને આવે, ભાઈને મારી નાખે, ગુરુજીના મુખે પણ આપણે સાંભળી હતી વચ્ચે ઘણા સમય પહેલા, ભાઈને મારી નાખે, એ અઢળક પૈસા એની શુદ્ધિ કરવા માટે, બેન સત્સંગી હતા, બનેવી સત્સંગી હતા, ભુજ મંદિરમાં રસોઈ આપે અને એ રસોઈનો થાળ થયો, બ્રહ્મચારી લઈને જાય પડી જાય થાળ, બીજી વાર થાળ લઈને ગયા પડી ગયો, ત્રીજી વાર થાળ પડી ગયો, અને ત્યારે ભુજના મહાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત હાજર હતા, આખો કચ્છ આ ઘટનાને જાણે, હમણાંની ઘટના છે. આસિદ ભગત પૂછ્યું કે આવું કેમ થાય છે, આંખો બંધ કરી જોયું ને, અરે અરે આ તો થાળ નથી, આ તો લોહી છે. જોયું, સંતોએ પવિત્ર રીતે બનાવ્યું હતું પણ અન્ન આવ્યું હતું કોના પૈસાથી? હરિભગતનું માથું કપાયું અને એ ધનમાંથી એ રસોઈ હતી, ભગવાન ન સ્વીકારે. કેટલી પવિત્રતા રસોઈમાં જરૂરી છે, ભોજનમાં કેટલી શુદ્ધિ જરૂરી છે એ વાત કરું છું. એક, અન્ન સાફ સૂફ હોવું જોઈએ, એમાં જીવાત એમાં જંતુ ન હોવા જોઈએ, ચોખ્ખું હોવું જોઈએ, મસાલા સાફ હોવા જોઈએ, કોબીજ ફ્લાવર વગેરે એમાં ઈયળો બિયળો હોય એ જોઈને, વ્યવસ્થિત જોઈને, રીંગણ હોય આખા, એમાં અમેરિકામાં બહુ ઓછું છે, ઇન્ડિયામાં તો બહુ વિચારવું પડે એવું થઈ ગયું અત્યારે. બીજી વસ્તુ, જેનાથી એ લીધું છે એ પવિત્ર હોવું જોઈએ, એ ધન ન્યાયથી મેળવેલું હોવું જોઈએ. આશા પાસ સતેર બદ્ધા કામ ક્રોધ પરાયણા ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયે અર્થ સંચિતાન. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં અદભુત વાત કરે છે. ત્રીજી શુદ્ધિ, જે રસોઈ બનાવનાર વ્યક્તિ છે, જેનાથી અન્ન લીધું છે એ ધન ન્યાયિક રીતે મેળવેલું હોય, એ પહેલી શુદ્ધિ. જે અન્ન લીધું છે એ અન્ન સાફ સૂફ થયેલું હોય, એ બીજી શુદ્ધિ. અને ત્રીજી શુદ્ધિ, એ અન્નને રાંધનાર જે વ્યક્તિ છે એ સદવિચારી હોય, સદાચારી હોય. આ ત્રણ પ્રકારની શુદ્ધિ જે અન્નમાં રહી છે, એવું અન્ન જો કોઈને એક વર્ષ માટે કે છ મહિના માટે જમાડવામાં આવે, ગમે એવો પાપી માણસ હોય તો પણ એ પુણ્યશાળી બની જાય. એટલા માટે આ સંપ્રદાયમાં સંતોના હાથે પીરસવાનો મહિમા છે, એટલા માટે શ્રીજી મહારાજ, એટલા માટે મોટા મોટા સદગુરુ સંતો, આપણા ગુરુજી પણ વારંવાર હરિભક્તોને હોંશે હોંશે પીરસે છે.
કારણ કે એવા સદગુરુ, એવા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષો જ્યારે પોતાના હાથે પીરસતા હોય, એમાં પ્રેમ છે, એમાં પવિત્રતા છે, એમાં પરમાત્માનો નિવાસ છે, એ પ્રસાદ છે. વલ્ભીપુરની અંદર જસ્ટિસ થોરિયા દાદાની વાત છે, એકાદશીનો દિવસ હતો, એક હરિભક્ત કેળા લઈને આવ્યા, બહુ મોટા જસ્ટિસ હતા, પણ એકાંતિક ભગવાનના ભક્ત, એવા ભગવદી, એવા ભગવદી વચનામૃતની કથા વાર્તા કરે. સેંકડો ભક્તો દાદાના યોગથી સત્સંગી થયેલા કથા કરે છે. કોઈનું એક અન્ન પણ ક્યારે સ્વીકારે નહીં, પણ એક દિવસ હરિભગતને અતિશય ભાવ, કેળા લઈને આવે. આસિદ ભગત કેળા આપ્યા. દાદાએ કીધું, મેં ના પાડી છે, શા માટે લાવ્યા? દાદા, આજે એકાદશી છે, તમે અમારા ઉપર આટલા બધા ઉપકાર કરો છો, અનહદ ઉપકાર કરો છો, તો અમારી આ નાની સેવા તમે સ્વીકારો. આજે એકાદશી છે, આટલી સેવા રાખો. દાદાએ કહ્યું, ભગત, મારું નિયમ છે, તમે ના લાવો, કોઈ ના લાવો, મને ઠાકોરજીએ ખૂબ આપ્યું છે, હું લઈ ન શકું. આ હરિભગતે અતિ આગ્રહ કર્યો કે દાદા થોડું સ્વીકારજો, બીજું બધા હરિભક્તોને વેચી દેજો. થોરિયા દાદા એમ બોલ્યા કે આમાં ભગત તમારા આ પ્રસાદથી મારી એકાદશી તૂટી જશે. પેલા હરિભગતને આઘાત લાગ્યો કે દાદા આ તો કેળા છે, અનાજ હોય તો એકાદશીને તોડે, આ કેળા છે અને એમાં તમારી એકાદશી કેમ તૂટે? એ થોડું દુઃખ થયું. એટલે દાદા એને કહ્યું, તને એકલો હોઈશ ત્યારે વાત કરીશ, એકલા મળ્યા એને સમજાવ્યા, તું ક્યાં જોબ કરે છે? તો કે ફેક્ટરીમાં. કઈ ફેક્ટરી છે? તો કે બરફ બનાવવાની. બરફ ક્યાં જાય છે? કંડલા બંદર. શેમાં એનો ઉપયોગ થાય છે? મરેલી માછલીઓને ફ્રોઝન કરવા માટે, વિદેશ એક્સપોર્ટ થાય છે એ માટે. તને ખબર છે ને? હા. એમાં કામ કરે છે ને? હા. પૈસા એમાંથી આવે છે ને તને? હા. તો એ પૈસા જે મરેલી માછલાઓને મારે ફ્રોઝન કરવામાં આવે છે ને એમાં વપરાય છે મીટ માટે, એમાંથી તું ધન મેળવે છે, એમાંથી તું કેળા લાવે છે, એ કેળા મને એકાદશી જમવા માટે આગ્રહ કરે છે. હવે તું મને કહે કે એ એકાદશી મારી તૂટે કે ના તૂટે? પેલા હરિભગતને એટલું દુઃખ થયું, દાદા તમે મને સત્ય સમજાવ્યું. તે દિવસે એણે જોબ છોડી, તે છોડી, ક્યારેય પાછી એ જોબ ન કરી. હું કહેવા શું માગું છું, અન્નમાં કેટલી શુદ્ધિ પવિત્રતા જરૂરી છે. આ ત્રણ પ્રકારની શુદ્ધિ જો ટળે તો એ અન્ન માણસના મનને વિક્ષિપ્ત કરે જ છે. પણ આ ત્રણ પ્રકારની શુદ્ધિ સચવાય, જેનાથી અન્ન લાવ્યા છે એ ધન ન્યાયથી ધર્મથી મેળવેલું હોય, બીજું જે અન્ન છે એ સાફ સુપ પવિત્ર થયેલું હોય, અને ત્રીજું એને બનાવનાર છે, એને રાંધનાર છે એ વ્યક્તિ સદાચારી સદવિચારી હોય તો વાંધો જ નથી. ભગવાન શ્રીહરિની આ રીત અદ્ભુત છે. સંતોના મન એક કરી નાખ્યા. જો સાંભળજો, હા, મહારાજ કેવી સરસ વાત કરે છે. એકબીજા કોઈ મનથી પણ જુદા પડે એવી વાત કરતા નહીં, સહુ દિલમાં એકબીજાનું હિત વિચારતા. એકને સુખે બધા સુખિયા અને એકને દુઃખે બધા દુખિયા એમ વર્તન રાખતા. ખાનો એક હે સુનો એકા, એસે સબ કે એક હેટે કા. ખાનો એક હે સુનો એકા, એસે સબ કે એક હેટે કા. કોઈ કોઈ સેના મન કુ ચોરે, પરસ્પર સબ હાથ હી જોરે. અદ્ભુત વાત જોયું. એક સમાન ખાવાનું, એક સરખી રીતે સુવાનું, એવી રીતે બધાની એક સરખી ટેક હતી. કોઈ પણ સંત એકબીજાથી મન ચોરતા નહીં, બધા પરસ્પર હાથ જોડતા. સારું, હા, શું દિવ્યતા હશે. પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાય. સંતોમાં હરિભક્તોમાં કેવી આત્મીયતા,
કેવી ભ્રાતૃભાવના, કેવું બ્રધરહુડ, કેવું બંધુત્વ ભગવાન શ્રીહરિ આપી દીધું. જુઓ તો ખરા, એક માં બે દીકરાને જન્મ આપી શકે છે, પણ બે દીકરાને સાથે રહેવાની બુદ્ધિ નથી આપી શકતી. માતા પિતાની પણ કેવી દુર્દશા થાય છે તમે જાણો છો આ કળિયુગમાં. ભગવાન શ્રીહરિએ આત્મીયતા કેવી સિંચી હશે. પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાય, એક એક કો કરે બખાના, કલી જોઈ કે આશ્ચર્ય માના, કલે જોઈ કે આશ્ચર્ય માના. કળિયુગને આશ્ચર્ય થયું. આ તો સત્યુગમાં શક્ય છે, કળિયુગમાં શક્ય જ નથી. પરસ્પર હેતન માઈ, એકાબીજામાં એટલી બધી આત્મીયતા, એટલું બધું હેત, એટલો બધો અહોભાવ, એવો પ્રેમ. એક એક છે અતિ મિત્રાઈ, જેના કપાળમાં ચાંદલો હોય, જેના ગળામાં કંઠી હોય, જેના હૃદયમાં ભગવાન અને સદગુરુની નિષ્ઠા હોય, એ મારો સગો ભાઈ છે. ગુરુજીની વારે વારે વાત આપણે સાંભળીએ છીએ ને, આ આપણો પરિવાર છે, આ આપણું કુટુંબ છે, આ જ આપણા સાચા સગા છે. આજે યાદ આવે કહેવાનું મન થાય. આપણા મેકનવાળા લાલજી ભગત, એમના એક સંબંધી નવીન ભગત ઇન્ડિયાથી આવે અમેરિકા, એમને વિઝા મળ્યા. હું ત્યારે ઇન્ડિયા હતો, એમને જ્યારે વિઝા મળ્યા ત્યારે ગુરુજીના આશીર્વાદ લીધા. એમના ઘરે ઇન્ડિયા, એમનું ઘર છે ત્યાં છે, કલોલમાં પધરામણી પણ કરી, અને એ આશીર્વાદ લઈને અમેરિકા આવ્યા. બહુ ગરીબ સામાન્ય ઘરના સેટ થઈ ગયા. મારે થોડા સમય પછી પાછું અમેરિકા આવવાનું થયું અને તરત મેકન જવાનું થયું. અમે મેકન ગયા અને નવીન ભગત જે વાત કરતા હતા, એ નવીન ભગતે પોતે વાત કરી, આ કથા સાંભળનારા ઘણા એના સાક્ષી છે, એ રડી પડ્યા અને એમ કહેતા હતા, સ્વામી મારા બાપુજીએ મને મદદ નથી કરીને, મારા માતા પિતાએ મને મદદ નથી કરીને, એના કરતા વધારે હરિભક્તોએ મદદ કરી, હું શું બીજું કહું. મને એમ હતું અમેરિકા જઈશ, શું કરીશ, ક્યાં રહીશ, મારી પાસે તો ઇન્ડિયાના રૂપિયા નથી, અમેરિકાના ડોલર હું કેમ ભેગા કરીશ, મારું ઘર કેમ ચાલશે, ઘરમાં વસ્તુ હું ક્યાંથી લાવીશ, શું ખાઈશ, શું પીશ. સ્વામી એટલા બધા પ્રશ્નો હતા. હું અમેરિકા ઉતર્યો, આ મેકન લોયાધામ મંદિરમાં ગયો અને હરિકૃષ્ણ ભગત, કીર્તિબા, આ બધા મોટા મોટા ભક્તોએ કોઈ ફ્રીજ લાવી દીધું, કોઈ બેડ લાવી દીધો. નવીન ભગતના આવતા પહેલા આખું એપાર્ટમેન્ટ તૈયાર, એટલું નહીં ગ્રોસરી તૈયાર, ફ્રીજ આખું ભરેલું. આ નવીન ભગતને વાત કરી, એ જ્યારે જોવા ગયા, ફ્રીજમાં બધી વસ્તુ ગોઠવેલી, મસાલા બધા તૈયાર, ગેસ તૈયાર, એક્સેસ પેલું કે ને ઘરની બધી વસ્તુ, એટલું રડ્યા, એટલું બધું કે આટલી બધી મદદ, વિચારો તમે. એટલા માટે કહેવાય છે, હજાર શબ્દો કામ કરી શકે ને, એના કરતા વધારે આપણું એક પગલું કામ કરી શકે. આજે યાદ કરીશ આગા ખાન, તમે જાણો છો, વિશ્વની અંદર બંધુત્વની ભાવના જગાવનાર સારા સારા મિશનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય છે, એવી રીતે આગા ખાનનો આખો કેટલું મોટું એનું મિશન છે. પણ એક જ મિશન બસ, કે આપણો પરિવાર છે, આખો પરિવાર આપણો છે, પરિવારની ભાવના, વસુધૈવ કુટુંબકમ, આ ભાવના. જ્યારે ભાઈ ભાઈના એકાઉન્ટ જુદા હોય છે, માતા પિતાના એકાઉન્ટ જુદા હોય છે, માતા પિતા પિતા અને પુત્ર એકબીજા સામે ગેમ રમતા હોય છે, તમે જાણો છો, પિતાને એમ કે હું બધું મારું કરી લઉં આખો લાડવો, દીકરાને એમ કે આખો લાડવો હું ખાઈ લઉં, આ જે સ્વાર્થની રમત ચાલુ થઈ છે, એમાં એકાબીજા માટે મરી મટવાની ભાવના, એકાબીજા માટે ઘસાઈ છૂટવાની ભાવના, એકાબીજા માટે સમાઈ જવાની ભાવના, એ ભગવાન સ્વામિનારાયણ એટલી મોટી પ્રવર્તાવી છે. એટલા માટે આ શાસ્ત્રો છે ને આપણી બધાની આંખો ખોલનારા છે, બધાની આંખો, આમાં કોઈ બાકી નથી, સાધુ નહીં, હરિભક્તોની, ગ્રહસ્થોની કોઈ બાકી નથી. આજે ઘરે ઘરે પ્રશ્ન હોય છે, સ્વામી દીકરો સાંભળતો નથી, ઘરે ઘરે પ્રશ્ન હોય છે, કંઈક ને કંઈક પ્રશ્ન, એક કે બે કે પાંચ કે પચાસ પ્રશ્નો તો હોય જ છે, આ તો ઓછા કીધા. હજી આપણે ચૂકી જઈએ છીએ, એક વસ્તુ કરવામાં બીજી 98 વસ્તુ ચૂકી જઈએ છીએ.
પણ આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે, આ વસ્તુ જીવનમાં ઉતારવી પડશે, તો આપણું જીવન દિવ્ય બનશે. અને એ વાતે શક્ય છે. સંપ છે ત્યાં જંપ છે. જંપ એટલે શાંતિ. શાંતિનું મૂળ જ સંપ છે. બધું જ સારું હોય, બંગલો હોય, સુવિધા હોય, ગાડી હોય, વૈભવ હોય, બધું જ હોય, પણ બે જણાના મન છૂટા પડી જાય, શું દશા થાય? શું દશા થાય? અમેરિકાના મોટા સ્યુસાઇડની પાછળ, મોટા ભાગના આત્મહત્યાના દાખલાની પાછળ બેમાંથી એકનો ત્રાસ છે. બેમાંથી એકનો ત્રાસ, સમજો છો ને તમે? મોટા ભાગના ફોર ક્લોઝર હાઉસની પાછળ આપણા અશોકભાઈ કાછિયાએ નવું હાઉસ લીધું, જબરજસ્ત. શું હતું? હસબન્ડ વાઈફ હતા, મોટું ઘર બનાવ્યું, ઘર નવું થયું, મન જૂના થઈ ગયા, બે છૂટા પડ્યા. હપ્તા ભરાણા નહીં, ઘર જતું રહ્યું બેંકને. પરાગભાઈ અંજારિયા ઘર લીધું. આવી જ રીતે હમણાં ચાર પાંચ એવા દાખલા સાંભળ્યા. ઘર બનાવીએ છીએ, આજના માણસને સારું ઘર બનાવતા આવડે છે, પણ સારા ઘરમાં સારી રીતે રહેતા આવડતું નથી. એટલા માટે કહું છું, અભાવના પ્રશ્નનો ઉકેલ છે, સ્વભાવના પ્રશ્નનો ઉકેલ જ નથી. અભાવના પ્રશ્નનો ઉકેલ છે, એને ખાવાનું નથી અને દુખી છે અને રડે છે, એને ખાવાનું આપી દેશો, ઉકેલ થઈ ગયો એનો. કપડાં નથી, ઠંડીમાં ધ્રુજે છે, કપડાં આપી દેશો, સુખી થઈ જશે. અભાવના પ્રશ્નનો ઉકેલ છે, સ્વભાવના પ્રશ્નનો ઉકેલ નથી. આજની દુનિયા દુખી છે કેનાથી? કેનાથી? સ્વભાવથી. સ્વાર્થી સ્વભાવ, પોતાનું જ વિચારવાનો સ્વભાવ, પોતા સિવાય બીજાનું વિચારતા જ નથી. આપણા ઇન્ડિયામાં તો દુઃખ થાય, 12,000 કરોડ, 2,00,000 કરોડ આટલા મોટા સ્કેમ કરે, કૌભાંડો કરે, અને હજી એના પેટ કે ખિસ્સા ભરાતા જ નથી. બોલો, પાતાળ સુધી પૃથ્વી ફાટી છે સ્વાર્થને લીધે તો. હા, દુર્યોધનના એકના સ્વાર્થે કેટલાના કેટલાના પ્રાણ ગયા. બાકી દુર્યોધને 5 ગામ આપવાનું છોડી દીધું હતું. પાંડવોએ તો 5 ગામ માગ્યા હતા, અમને 5 ગામ આપી દો, અમે શાંતિથી રહી શકીએ, અમારું ગુજરાન ચાલી શકે. સૂચ્યગ્રમ નેવ દાસ્યામી, દુર્યોધન એમ બોલે છે, સોય મુકાઈને એટલી જગ્યા આપવાનું નથી, તમારા બાપની છે, આવું કીધું. લો, પછી પાંડવોનું મગજ જાય જ ને. ભગવાન કૃષ્ણ સમજાવવા આવ્યા, વિષ્ટિ લઈને આવ્યા છે, સંધિનો પ્રસ્તાવ લઈને આવ્યા છે, તે કૃષ્ણને સાંકળથી બાંધ્યા. બોલો, દુષ્ટ તો જુઓ, સ્વાર્થ હોય પણ સીમા તોડીને સ્વાર્થ, હે, આંધળો સ્વાર્થ. પછી એનો તો વિનાશ થયો, પણ એને લીધે કેટલાનો થયો? કેટલાનો થયો? પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, કેટલા લોકો, આ તો મહારથીને આપણે યાદ કર્યા, હજારો નહીં, લાખો 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 માણસો હમાઈ ચૂક્યા એક માણસની સ્વાર્થી નીતિથી. સ્વાર્થ એટલો ખતરનાક છે. વિજ્ઞાને પ્રયોગ કર્યો, માણસ અને પશુ બેમાં તફાવત શું છે? એક ભૂખ્યા વાંદરા અને એક ભૂખ્યા કૂતરાને પ્રયોગ કર્યો. ભૂખ્યો હતો, એને ખાવાનું નાખ્યું, વાંદરાને કેળા નાખ્યા, 10 કેળા નાખ્યા, એને ભૂખ હશે 4 કેળાની, 4 ખાધા અને 6 ત્યાંને ત્યાં નાખીને વાંદરો કૂદતો કૂદતો આગળ નીકળી ગયો. એક ભૂખ્યો માણસ હતો, એને કેળા આપ્યા તો સૌથી પહેલા ખિસ્સા મૂકી દીધા. સમજ્યા તમે? થોડો માણસ જો બીજા માટે વિચાર કરે ને, બીજાના ભલા માટે વિચાર કરવા મળે ને, તો એનું ભલું ઓટોમેટિક થવા જ મળે. આપણું ભલું નથી થતું, આપણું રૂડું નથી થતું, એનું કારણ છે આપણે બીજાનું વિચારી જ નથી શકતા. ભગવાન શ્રીહરિએ સંતોની આ રીત કરી, એક સરખું સુવાનું, એક સરખું જમવાનું, બધી રીત ભાત એક સરખી, એકાબીજાના મન પણ જુદા નહોતા. લો, સંતન કિરીત દેખે સરખે, સબ જન પાવ પરત હે હરખે. સંતોની એક સરખી રીત જોઈ બધા લોકો એના પગમાં પડતા, હાથ જોડતા, સાધુને જોઈ આશ્રિત બની જતા. સંતન કે રીત દેખે સરખે, સબ જન પાવ પરત હે હરખે. દેવ સે અધિક કહત જન બાતા, યહ ગુણ મનુષ્ય મે નહીં આતા.
લોકો વાત કરતા. શું વાત કરતા? ધ્યાનથી સાંભળજો. લોકો વાત કરતા, આ સંતો તો દેવો કરતા પણ અધિક છે. આવા ગુણ મનુષ્યમાં હોય જ નહીં, આવો સંપ મનુષ્યમાં હોય જ નહીં. એક માના સગા બે દીકરા એક ખોળામાં મોટા થઈ શકે પણ સાથે રહી નથી શકતા. અને એવા સમયમાં આટલા બધા સાધુઓ એક સાથે એક સરખી રીતે રહી શકે, કેટલું મનને મારી શકતા હોય. હમણાં આપણે પેલી કથા નહોતી, સંત સમાગમ કરીને મનને મારીએ રે, એમાં બહુ અદ્ભુત પ્રસંગો બેતન લાવ્યો હતો પણ રાત્રે મોડું થઈ ગયું. આ મનને મારવાની વાત છે ને, ત્યાં તકલીફ છે. મનને ઓળખી જ નથી શકતા પછી મારવાની વાત જ ક્યાં રહી, ક્યાં વાત રહી. સંતોની આવી રીત જોઈને લોકો પગમાં પડતા, હરખાઈને પગમાં પડતા. લો સહુ એક જ પ્રકારનું ધ્યાન કરતા, તે સિવાયનું બીજું કોઈ વ્યસન સંતોને હતું જ નહીં. બધી રીત એક સરખી. જો જમવાની રીત સરખી, સુવાની રીત સરખી, સાથે સુવાનું, સવારે સાથે જાગી જવાનું, આ બધી રીત છે. એક સરખી બોલવાની રીત, વાતો પણ એક સરખી કરતા. આપણા સંતોમાં જો આજ્ઞાની ઉપાસનાની વાત એક સરખી થાય, જોયું ને તમે? સંતોની એક સરખી રીત જોઈને લોકોને ગુણ આવતો, હરખાઈને પગમાં પડતા, ભાવ થતો અને એમ કહેતા દેવોમાં પણ આવા, મનુષ્યમાં તો આવા સદગુણ શક્ય નથી, આ સાધુ તો દેવ જેવા છે. એટલે એટલો બધો દિવ્ય ભાવ જાગતો તો જ લોકો કહી શકે ને, બાકી તેને દેવ જેવા પણ ન કહેવાય. પણ સામાન્ય માણસ, પામર માણસને, સાધુને જોઈને આટલો બધો અહોભાવ થયો, એ કઈ નાની વાત છે? નાની વાત છે. સહુ સંતો જમીને આવ્યા ત્યારે સભા થઈ. સંતોની રીત દેખીને પરમ પ્રવીણ શ્રીહરિ બોલ્યા. મહારાજની એક વાત સાંભળી લઈએ. સહુ હરિભક્તો સાંભળો, આ સંતો મનુષ્ય લોકના નથી, બધા એક જ મનના છે. અને આ લોકના આ સાધુ હોય, આ લોકના આ સાધુ હોય તો એક મનના હોઈ શકે? આ માયાનો લોક, માયાનું કામ બધાનું શું, છૂટા પાડવાનું, અને ભગવાનનું કામ બધાને ભેગા કરવાનું. કલહ કરાવો, ક્લેશ કરાવો, ઝઘડો કરાવો, વિખવાદ કરાવો, આ કામ કોનું છે? માયાનું. અને કળિયુગની દુર્દશા એ મોટી છે. કળિયુગને અભિશાપ છે, કળિયુગને અભિશાપ છે, કળિયુગને સાપ લાગ્યો છે. શું સાપ લાગ્યો છે? કે તારા સમયમાં સજ્જનોમાં કલહ થશે અને દુર્જનોમાં સંપ થશે. શું? સજ્જનોમાં કલહ થશે અને દુર્જનોમાં સંપ થશે. અને એના જ પરિણામ આપણે જોઈએ છીએ. સજ્જનોમાં કલહ છે એટલે ધર્મની વાત, સત્યની વાત એનો ભાર પડતો નથી, દુર્જનોમાં સંપ થઈ ગયો છે. આ આઈએસઆઈએસ ના માણસો કઈ ઓછા છે? થોડા જ માણસો છે, મુઠ્ઠીભર માણસો, આખી દુનિયાને હચમચાવે છે, બોલો. પણ આ પાંચ માસ હતા ભેગી થાય ખરી, હે, મિટિંગ કરે ખરી, પણ ચાઈના પાછો અલગ ભાગે. લો, કૂતરું તાણે ગામ ભણીને શિયાળ તાણે એ પાછું પાકિસ્તાનને હાચવા જાય, તો અમેરિકા પાછું બીજા સ્થાનને હાચવા જાય, હે, ત્યારે આપણને થાય. બધી જ જગ્યાએ ધર્મમાં પણ એવું જ છે ને. આટલા સારા સારા ધર્મો અત્યારે છે, સારા સારા સજ્જનો છે, પણ સાથે બેસી નથી શકતા, સાથે બેસી નથી શકતા, સાથે વાતો કરી નથી શકતા. પરિણામ શું છે? બધાની નિર્બળતા છે, છે ને? અને આ હોટલવાળા તમે જુઓ, આ થિયેટરવાળા બધાને ભેગા કરી દે, કાળા ધોળા લાંબા ટૂંકા લાલ પીળા બધાને ભેગા કરી દે, તો ફાયલો ફૂલો બરાબર તમે ચાલે જુઓ, છે કે નહીં? અસત્ય છે, ખોટું છે, મિથ્યા છે, નુકસાનકારક છે, દુઃખદાયી છે, જાણે છે, જુએ છે, પણ સંપ છે ત્યાં તો ફાયલું છે, ફૂલું છે. ધર્મ જગત, અધ્યાત્મ જગત વિખરાયેલું છે, તો સાચું હોવા છતાં, સુખદાયી હોવા છતાં, સમજો છો ને તમે? ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરે છે. આ લોકના તો આ સંત છે જ નહીં. મહારાજ એટલા બધા સંતો પર રાજી છે, આવી અદભુત તો મહારાજે વાત અત્યાર સુધીમાં આપણે ક્યારેય સાંભળી નથી. એવી અદભુત વાત, આગળ આવે તો ખબર નહીં, એવી અદભુત વાત આમાં કરે છે. એટલે આપણે આવતીકાલે ધ્યાનથી સાંભળશું. એક લીટી વાંચી લઉં. બધા એકાગ્ર મન કરીને ભગવાનની મૂર્તિના ધ્યાનમાં એકરૂપ થઈ ગયા છે. પોતાના મનની વૃત્તિને અન્ય વિષયમાં જવા દેતા નથી.
બધા સૂર્યના જેવા શોભે છે. કોણ બોલે છે? સરદારમાં હરિભક્તોને શ્રીજી મહારાજ કહે છે, અમારા આ સાધુઓ ભગવાન સિવાયનો બીજો વિચાર જેના મનમાં નથી, એક એક સાધુ સૂર્ય જેવા છે. આ તો મહારાજે ઉપમા આપી સમજાવવા માટે. બાકી અનંત કોટી સૂર્યમાં જેટલું તેજ અને પ્રકાશ છે ને, એટલો પ્રકાશ એક એક સાધુમાં હતો. હા, એવા એ સાધુઓ તપસ્વી હતા, એવા એ યશસ્વી હતા, એવા એ તેજસ્વી હતા, એવા એ બ્રહ્મનિષ્ઠ હતા, એવા ઓજસ્વી એ સંતો હતા. અત્યારે પણ આપણે જોઈએ છીએ ત્યાગ અને વૈરાગ્યની જે શોભા છે ને, એને વર્ણવી ન શકાય એવી શોભા છે. એ આભા જ કંઈક જુદી છે, એનો પ્રભાવ જ કંઈક જુદો છે. મહારાજની આ અદ્ભુત વાત. ત્યાગ વૈરાગ મહાન છે, એના કરતા પણ ત્યાગ વૈરાગની સાથે પાછો સંપ છે. બાકી વૈરાગ્ય સંપને તોડે છે. વૈરાગ્ય માણસ લુખ્ખો હોય, એ બીજાનું વિચારી જ ન શકે. દરેક ગુણમાં એક દોષ છે અને દરેક દોષમાં પાછો એક ગુણ છે, આવું શાસ્ત્રમાં લખ્યું. વિવેક ચિંતામણી નામના ગ્રંથમાં મુક્તાનંદ સ્વામીએ પણ ઉલ્લેખ કર્યો. વૈરાગ્ય નામનો ગુણ એવો છે, ગુણ બહુ સારો પણ લુખ્ખો. વૈરાગ્ય એટલે લુખ્ખો, નર્મદાની રેખતી જેવો. પછી બધામાંથી લુખ્ખો થતા થતા પછી બીજામાંથી લુખ્ખા થઈ જાય, એને કોઈ અડે ગમે નહીં, બાજુમાં બેસે ગમે નહીં, કોઈ જમતા જમતા કોઈ ભગત એ પ્રેમથી રસો એ ગમે નહીં. પછી એને વૈરાગ્ય લુખ્ખા કરી નાખે, છુટ્ટા કરી નાખે, જોડે રહેવા જ ન દે. હમણાં ઇન્ડિયામાં મેળો ચાલે છે, કુંભ મેળો, એના પેલા અખાડાના બાવા જુઓ ને, પોલીસ ડરે નાથી, તલવાર લઈને આવ્યા હોય, કોઈને મારવો હોય તો એક સેકન્ડના ઘડીના છઠ્ઠા ભાગમાં પતાવી દે, આવો ક્રોધ. અને વૈરાગી પણ પાછા એવા મેં જોયા છે, એવા વૈરાગી દૂધ સિવાય પીતા ના હોય પણ લોહી પી જાય કેટલું બધું. કે વૈરાગ્યમાં દુર્ગુણ છે, માણસને છૂટા પાડે છે. પણ શ્રીજી મહારાજે ચમત્કાર કર્યો કે વૈરાગ્ય આવ્યો પણ વૈરાગ્યનો દુર્ગુણ હાવી ન થઈ શક્યો. વૈરાગ્યની સાથે સંપ આપ્યો, વૈરાગ્યની સાથે ભક્તિનું સિંચન કર્યું, વૈરાગ્યની સાથે એકાબીજાની આત્મીયતાનું સિંચન કર્યું. આ કેટલી અદ્ભુત વાત છે. આ બધી વાતો હવે આપણે સાંભળશું, પણ હજી તો બહુ લાંબી વાતો છે, આવતીકાલે વાતો લઈશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.